દાતા તાલુકાના નારગર ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યની તુલના આખા વિશ્વમાં થાય છે. આ ગુજરાતમાં તમામ તાલુકાઓ પૈકી દાંતા તાલુકાની ગણના પસાદ તાલુકા તરીકે થઈ રહી છે. આ તાલુકામાં વિવિધ ઓફિસો આવેલી છે અને આવી ઓફિસોમાં અરજદારો પોતાના વિવિધ કામો લઈ જાય તો અહીં ઓફિસમાં બેઠેલા લોકો તેમને હેરાન પરેશાન કરે છે. આ તાલુકામાં મોટાભાગની વસ્તી બધી અલગ અલગ સમાજના લોકો વસવાટ કરે છે, જેઓ સાક્ષરતાની દ્રષ્ટિએ ઘણા પાછળ છે. ત્યારે અહીં નાના નાના કામા માટે આવા ગરીબ લોકોને આ ઓફિસમાં બેસતા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી ભારે હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. આવો જ એક બનાવ દાંતા તાલુકાના નારગઢ ગામમાં રોડ ઉપર ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારે નારગઢના જાગૃત લીમડિયા ચાંદ મોહમ્મદ દ્વારા આ બાબતે દાંતા તાલુકા પંચાયત અને ઉચ્ચ કક્ષાએ અલગ અલગ જગ્યાએ અરજી કરવામાં આવી હતી, છતાંય કોઈ સરપંચ કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કામને રોકવામાં નહોતું આવ્યું અને સરપંચને પૂછવામાં આવ્યું ત્યારે સરપંચે જણાવ્યું હતું કે આ દુકાન કઈ રીતે બનાવી છે એ અમને ખબર નથી. આવું મહિલા સરપંચના પતિએ જણાવ્યું હતું ત્યારે નારગઢ ગામના નાગરિક ચાંદ મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરેલી દુકાનો માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી, છતાંય દાંતા તાલુકા પંચાયત કે કોઈ ઉચ્ચ અધિકારીઓના ભેટમાં પાણી પણ હલતું નથી. લક્ષ્મણ ઠાકોર, ZSTV, અંબાજી.